મહત્વના હાલ સમાચાર આવી રહ્યા છે અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમથી, જેમાં પોલીસ અને સમર્થકો ક્રિકેટ રસિયાકો વચ્ચે લાઠીચાર્જ થયો છે. તમને જણાવી દઈએ, અમદાવાદના મોટેરા સ્ટેડિયમ બહાર પોલીસનો લાઠીચાર્જ સામે આવ્યો છે. પોલીસ અને લોકો વચ્ચે સર્જાયું છે ઘર્ષણ. તમને જણાવી દઈએ, હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મેચ જોવા મોડા પહેલા લોકો અંદર જવા જીદ કરતા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. આ મામલો બિચકાયો છે જેમાં પોલીસ અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ લાઠીચાર્જ કરાયો છે. સ્ટેડિયમની અંદર જવા માટે થયું છે ઘર્ષણ. તમને એકવાર ફરીવાર જણાવી દઈએ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસનો લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાવાનો મામલો સામે આવી રહ્યો છે. મેચ જોવા મોડા પડેલ લોકો અંદર જવા જીદ કરતા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા. પોલીસ અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ લાઠીચાર્જ કરાયો છે. સ્ટેડિયમની અંદર જવા માટે થયું છે ઘર્ષણ. KTV ન્યૂઝ ઉપર સૌથી પહેલા તમે મોટા સમાચાર જોઈ શકો છો, જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર પોલીસનો લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. પોલીસ અને લોકો વચ્ચે સર્જાયું છે ઘર્ષણ. તમને જણાવી દઈએ, હાલ મેચ જોવા મોડા પડેલા લોકો અંદર જવા જીદ કરતા લાઠીચાર્જ કરાયો છે. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. ગઈકાલથી KTV ન્યૂઝ ઉપર તમે દ્રશ્યો જોઈ શકો છો. KTV ન્યૂઝ તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યું છે કે લોકો વચ્ચે ક્રિકેટ રસિકો વચ્ચે વહેલા જવા બાબતે પોલીસ એન્ટ્રી ન આપતા રસિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયો છે, જે પગલે પોલીસે લાઠીચાર્જ કરવાનો વારો આવ્યો છે. ગઈકાલથી જે ક્રિકેટ રસિયાઓ હતા તે નિરાશ હતા. ક્રિકેટ મેચ જે વરસાદને કારણે ક્રિકેટ મેચનું આયોજન જે રદ કરાઈ રહ્યું હતું, વારાઘડીએ ક્રિકેટ ચાકોમાં નિરાશા હતી. વરસાદને કારણે ક્રિકેટનું આયોજન પોસ્ટપોન કરાયું હતું, ત્યારે આજે મેચ થશે કે નહીં તેની વચ્ચે પણ એક સંભાવના હતી કે આજે મેચ થશે કે નહીં થશે તેનું આયોજન નહોતું. વરસાદને કારણે મેચ રોકાઈ શકે એમ હતી, પરંતુ હાલ લાઠીચાર્જ સર્જાયો છે. એનું કારણ એ બી હોઈ શકે છે કે નિરાશ થયેલા રસિયાઓ, કારણ કે ક્રિકેટ મેચ 2 દિવસની લંબાઈ રહી હતી, ફાઇનલ જોવા માટે ભારે ઉત્સાહ હતો. લોકોમાં રસિયાઓમાં જે નિરાશા હતી, જેના કારણે લાઠીચાર્જ પણ થયું હોવાની સંભાવના થઈ શકે છે. ક્યાંક ને ક્યાંક માહોલ બગડ્યો છે IPLની ફાઇનલ મેચમાં. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર પોલીસનો લાઠીચાર્જ થયો છે. તમને જણાવી દઈએ, અમદાવાદમાં હાલ IPLની મેચ ચાલુ છે, ત્યારે મેચ પતવાના આરે છે, પતી છે તેવા સમયમાં મેચ જોવા મોડા પડતા લોકો વચ્ચે પોલીસ અને લોકો વચ્ચે ક્રિકેટ રસિયાઓ વચ્ચે ક્રિકેટ દર્શકો વચ્ચે લાઠીચાર્જ થયો છે. પોલીસે હાલ લાઠીચાર્જ કર્યો છે. મેચ જોવા મોડા પડેલા લોકો અંદર જવા માટે જીદ કરતા પોલીસે કર્યો છે લાઠીચાર્જ. પોલીસ અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ લાઠીચાર્જ કરાયો છે પોલીસ દ્વારા. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર પોલીસનો લાઠીચાર્જ સર્જાયો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પાસેથી સમાચાર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ, આજે ઘણી મહેનત બાદ IPLની ફાઇનલ મેચનું આયોજન કરાયું હતું, કારણ કે ગઈકાલથી વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે ગઈકાલે IPLની ફાઇનલ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જે હતી તે રદ કરવામાં આવી હતી, જેને લઈને આજે ફરીથી આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ જે સમાચાર આવી રહ્યા છે તેમાં સ્ટેડિયમની અંદર જવા માટે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સમાચાર સામે આવી રહ્યા છે. તમે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો. અમારી સાથે જયેશ પ્રજાપતિ સંવાદદાતા ફોનલાઈન ઉપર જોડાઈ ગયા છે. જયેશ, મોટા સમાચાર કહી શકાય જે રીતે હાલ એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે પોલીસે લોકો ઉપર, રસિકો ઉપર લાઠીચાર્જ કર્યો છે, શું છે મામલો વિસ્તૃતમાં જણાવજો. જે આપણે જણાવી દઉં કે IPL ની ફાઇનલ ની મેચ જોવા લોકો નો ભારે ઉત્સાહ હતો, જે કાલે મેચ એક થયા પછી આજે જે લોકો મેચ થવાના, પણ જે ટાઈમ અંદર એડજસ્ટ થવાનો ટાઈમ હતો એ ટાઈમ પૂરા થયા પછી લોકો અંદર જવાની જીત પકડાવતા પોલીસે સમજાવવાની કોશિશ કરી હતી. તો પોલીસ સાથે જે ગેરવર્તન અમુક લોકો ઘર્ષણ થતા પોલીસે
જયેશ, જે રીતે બે દિવસથી ક્રિકેટ મેચ રદ થતા વરસાદને કારણે વિલંબ પડતા રસિકો ક્રિકેટ રસિકો જે નારાજ થયા હોય, નિરાશ થયા હોય, તેના કારણે આ પણ આ સ્થિતિ સર્જાઈ હોય તેવું બની શકે? વાત કરવા જઈએ તો જે આઈપીએલ છે, આઈપીએલ મેચ ના ક્રિકેટ રસિકો માટે આઈપીએલ એક મોટો તહેવાર ગણી શકાય, અને ખાસ કરીને કાલે જયારે મેચ છે તે મેચ રદ કરવામાં આવી હતી, રિઝર્વ દિવસ રાખવામાં આવી હતી, એટલે રસિકોનો જે જોવાનો ઉત્સાહ હતો, પણ જે અંદર એન્ટ્રી થવાનો ટાઈમિંગ હોય છે એ પ્રમાણે ટાઈમિંગ પ્રમાણે એન્ટ્રી લેવાની હોય છે, જે પ્રમાણે અમુક લોકો છે તે મોડા આવ્યા હતા, અંદર એન્ટ્રી થવાની જીત પડી હતી, અમુક પ્રોટોકોલ ના કારણે પોલીસ અંદર જવાની મનાઈ કરી રહી હતી, ને પોલીસ પાસે ઉગ્ર ઘર્ષણ થતા ના છૂટકે પોલીસે લાઠીચાર્જ કરવાનો જે પ્રયત્ન કર્યો હતો, કેમકે જે બોલે જે બોલવાને જે લોકો હતા ને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ને ઉગ્ર ઘર્ષણ થયા પછી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. જયેશ, હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની બહાર અથવા અંદર કેવી સ્થિતિ છે? પછી આપણે જણાવી દઉં કે જયારે લાઠીચાર્જ થયા પછી જે પોલીસ સ્થિતિ છે તે કાબુ પર છે, હાલ સ્થિતિ છે એકદમ કાબુ પર છે, ત્યાં જે સ્ટેડિયમ ની બહાર શાંતિ છે, ને કોઈ જ બીજી ગતિવિધિ ત્યાં છે નહીં, ત્યાં થોડા જે માણસો હતા તે અંદર જવાની ચીજ કરતા હતા, અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, લાઠીચાર્જ કર્યા પછી ત્યાંની સ્થિતિ અત્યારે શાંત છે. જયેશ, હાલ આઈપીએલ ની મેચ નું શું થયું છે જણાવી દો. જયેશ, આપનો અમારી સાથે જોડાવા બદલ આભાર. તમે જોઈ શકો છો અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમથી કેટીવી ન્યૂઝ તમને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે કે કઈ રીતે ત્યાં મામલો ઉગ્ર બન્યો હતો, લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મામલો એટલો બિચકાયો હતો કે અંતે પોલીસે લોકો ઉપર લાઠી ચાર્જ કરવાનો સમય આવ્યો છે, પોલીસે લોકો પર લાઠી ચાર્જ કરવાની નોબત આવી છે, એટલો મામલો બિચકાયો હતો. તમને ફરીથી એકવાર જણાવી દઈએ, અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ફાઇનલ મેચ રમાઈ રહી છે, જેમાં ચેન્નઈ સુપર કિંગ અને ડિફેન્ડિંગ ક્રિકેટ ટીમ એવી ગુજરાત ટાઇટન્સ વચ્ચે જે આજે મેચ રમાઈ હતી, જેમાં મોડા પહોંચ્યા હતા અમુક પ્રેક્ષકો, કારણ કે વારંવાર મેચ રદ થતી હતી ત્યારે લોકોને એવું પણ લાગી રહ્યું હતું કે વરસાદ પડશે તો પાછું રદ થશે, જેના કારણે લોકો દ્વારા મેચ શરૂ થઈ જતા લોકો પહોંચ્યા હતા. આ અસમંજસને કારણે, વરસાદને કારણે આ મામલો બન્યો હોય તેનું પણ કારણ સામે આવી રહ્યું છે, કારણ કે અમુક લોકોને એવું લાગી રહ્યું હતું કે કદાચ વરસાદ પડશે તો પાછું આઈપીએલ રદ થશે, પરંતુ આઈપીએલ શરૂ થઈ જતા અમુક ક્રિકેટ રસિકો ટિકિટ લીધી હતી અને મોડા પહોંચ્યા હતા, જે બાદ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, અને અંતે ઘર્ષણ સર્જાતા મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે પોલીસને લાઠીચાર્જ કરવાનો વારો આવ્યો હતો.